સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં રહેતા બેકાર બનેલા રત્ન કલાકારે કરી લીધો આપઘાત. 17 વર્ષથી કરતો હતો હીરા ઘસાઈનું કામ. 1 વર્ષથી બેકાર બનેલા રત્ન કલાકારે લોકડાઉન જેવી પરિસ્થિતિ જોઈ હિંમત હારી ગયો અને ઘરના પંખા પર લટકી કરી લીધો આપઘાત. સુરતમાં લોકડાઉન પહેલાથી જ રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેનો જીવતો જાગતો નમૂનો આ 42 વર્ષનો ભરત સરવૈયો છે. છેલ્લા 17 વર્ષથી હીરા ઘસી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહિને 20,000 જેટલા રૂપિયા કમાતો હતો, પણ હીરામાં આવેલી આર્થિક મંદીને કારણે તે ભરતભાઈને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો. રોજબરોજ નોકરીની શોધમાં અલગ અલગ હીરાના કારખાનામાં જતો હતો, પણ કામ નથી તેવું કહીને ત્યાંથી કાઢી મૂકવામાં આવતા. ભરત 1 વર્ષ સુધી પોતે પરિવારના સભ્યોની મદદ લઈ ગુજરાન ચલાવતો હતો. આશા હતી કે તેને ફરી હીરાના કારખાનામાં કામ મળશે, પણ લોકડાઉન બાદ તેની ઉમ્મીદ પર તૂટી ગઈ અને તે હિંમત હારી ગયો. ગત રોજ તેને પોતાના જ ઘરમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો અને જિંદગીને કરી દીધી અલવિદા. ભરતને પરિવારમાં 2 દીકરા છે. બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ પણ પિતા વિહોરા બની ગયા. એટલું જ નહીં, તે એક વિધવા માતાનો એકનો એક દીકરો હતો અને 3 બહેનો 1 વીરો હતો, પણ હીરાની મંડીએ આ તમામનો વહાલનો દરિયો છીનવી લીધો છે. ભરતના આપઘાત બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને પરિવારમાં માતમ છવાઈ ગયું છે. હાલ પોલીસે ભરતની મોતનો અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટિંગ બાય યાસીન દારા, BTS ન્યૂઝ સુરત.